સીએએને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય. કોંગ્રેસના વિરોધ છતાં રૂપાણી સરકારે પાસ કરાવ્યો પ્રસ્તાવ. વિધાનસભાનું એક દિવસીય સત્ર રહ્યું હંગામેદાર. કોંગ્રેસના ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે ટૂંકાવ્યું સંબોધન, તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રક્તથી લખાણ લખી કર્યો વિરોધ. વિધાનસભા સત્રમાં સામૂહિક દુષ્કર્મના ચોંકાવનારા આંકડા આવ્યા સામે. 5 વર્ષમાં રાજ્યમાં ગેંગરેપના 131 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ સુરતમાં. અરવલ્લીના સાયરાની યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો. યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી થયું હોવાનો પોલીસનો પ્રાથમિક રિપોર્ટ. સાયરામાં યુવતીના અપમૃત્યુ સામે ફાટ્યો રોષ. બોલીવુડ સિતારાઓએ પણ લીધી નોંધ, તો પીડિત પરિવારને 4.25 લાખની ચૂકવાઈ સહાય. સુરતમાં પોતાની જ દીકરી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા નરાધમ પિતાને કોર્ટે સંભળાવી ફાંસીની સજા. 2017માં ડુમસ વિસ્તારમાં બની હતી ઘટના. દિલ્હી એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે અમદાવાદના 2 વ્યક્તિ ઝડપાયા, બંને વિદેશ જવાની હતા ફિરાકમાં. રાજ્યમાં ફરી એકવાર ઘેરાઈ શકે છે વરસાદી વાદળા. 13 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. બગડી શકે છે ઉત્તરાયણ.